आज यो मेरे सुता तारंग કારણ કે આજ મને સપના ની અંદર એવું સપનું આવ્યું છે
કે આજ મારે રામદેવ ની વિરમદેવ જેવા વીર છે ને મારો ભાઈ પરણે છે ભાઈ તો સપના હાચા ના પડે ઓસીકુ ફેરવી નાખો અને હુવાને પગને હુવા દ્યો અને ફરી બજાર માં વગોણા કરો છો પગને એમ થાય કે ની વહુ ને હાસવતા ની હું કેવી હાસું જોવો છો ને તમે કેવી હાસું છું દુખ ના ડુંગા દૈસી તને કઈ આ માયા ને ઇચકે ઝુલાવી છી કહું કે આપણે માં દીકરી ને લજાવેસ મારા જેવી હાવ તો પૂન કરાવે ને એને જ મળે હા સાસુ અને મારા જેવી નોડન કારણ કે તમે જેવા તો ભાગ્યશાળી હોય ને એને સાસરિયા મરે ભાઈજી કારણ કે જગત ની અંદર આજ જમે જે દુઃખ દીધા છે ને દુઃખ તો કાઈ નથી પણ આજ મને એ વાત નું સુખ છે કે જે તમે દુઃખ દીધા ને દ્વારકા ના નાથી કાનો ખાન સાહેબડા છે હજી મને સપના ની અંદર શું કહે છે સાંભળો તો ખરા બોલવાસ મંડો બોલવાસ મંડો માં કરને મોઢું આવ્યું આપડા બેન હરામ દેશે માં એ સાની મારાથી તારો બાપ જીવે છે હજી મારો વીર શું કહે છે ભાઈજી આજ તમે સાંભળો આજ પોકરણ ગઢ ની અંદર એના લગ્ન લેવાના છે ને મને કોણ તેડવા આવે છે ભાઈજી તમે સાંભળો વીર હોય તો લગ્ન લેવાય ને તું આયા ઘર તેર ના લગ્ન છે ને એટલે વયું જાવ છે આમાં ખોટી તારે કામ નથી કરવું હા કામ માં ખોટી સો સાચી વાત છે મમ્મી આજ ચોથી રે પોરુના સપના આયા આજ તમે જે કહો છો ને તદ્દન જૂઠી વાત છે કારણ કે આજ જ્યારે હું પરણી ને સાસરે હાલી ને ત્યારે રત્ન એ મારા જવતલો હે માતા એ મારો ભાઈ છે કારણ કે રજ પુતાણી જેને જીભનો માનેલ વીર ગણે ને એ મર્યા તાણે ન ભૂલે ભાઈજી માટે આજ એ મારો વીર છે મને તેડવા આવશે એ હારું તેડવા આવે ને ત્યારે ની ક્યારે વાત અત્યારે બધાય કામ કરવા માંડો અને નિરાત રાખો ને કોકને નિરાત જીવવા દ્યો હા ભાઈ હવે ત્યાં ની વાત ત્યારે કારણ કે મારો વીર મને સપના ની અંદર હજી શું કહે છે કે આજ અરે આજ સાતમ ને સોમવારે ધેરી મારા માદરો જાદુગરની બાપ છે બાપુએ કીધું તો બેટા આજ તું જાણવા જોઈને પછી જગત ની અંદર જીવતા હશે ને તો મરશો આજ મારો વીર મરણે છે ભાઈજી મને જાવા દો આજ મારો વીર મને તેડવા આવશે હું તને વિદાય કરું છું બની જા હા ભાઈજી હા
કદાચ જો સાચા પડે ને મારો વીરો આવે ને તો મને જવા દેજો. એ હા સપના સાચા પડશે અને તારો વીરો આવશે તો જવા દેવું, પણ પેલા રાજના કામ કરો ને પાણી ભરી આવો. હા મમ્મી પાણી ભરવા મોકે. ભલે ભાઈજી, અહીં લાઈટ નથી પાવર નથી, ક્યાં પાણી ભરવા જાય? મોટર ચાલુ નહીં થાય, કુવેથી શીશી ભરી આવો. આમ રાંદેડો આવેલો હશે, ભરી આવતી નહીં, ક્યાંક મારી નાખી સ્પાઈન ક્યાંક. ભલે ભાઈજી, આજ મારા સપના સાચા પડે ને તો મને જવા દેજો. હા જવા દે, હું સપના કઈ પડે ને કઈ આવવાનું, કઈ જવા દેવાના ન હોય. ત્યારની વાત, ત્યારે કામ કરો પેલા, નકર હમણાં પંજરી પાક દેવો જસ પાછો. સોના ઈ ઢોણી રૂપા બેડલુ રે મારી રાજા સિવાય રાજ દરબાર ની અંદર કોઈ પ્રવેશ ન કરવો જોઈએ. અરે કોઈ નો પ્રવેશ કરે, હાલો હું બેઠું. મને એમાં મજા આવતી હતી, તો બોલાવી દીધી બાકી તે. આમ જો આ વડલો હારો, હા થોડો જવા દે ને. પાણી તો ભરી આવ, હમણાં મારો ભાઈ મોટો કોંગરો ખરશે. ચોખ્ખું પાણી છે ને,
મારા ભાઈ મોરું પાણી નથી ફાવતું. નહી દઈ દઉં એલા, તારા બાપુ બહુ ઉતામરા. હે ભગવાન, આ રાજમાં કેટલાક છે આવા બાપુ. અરે આજ મારો વીરો રત્નો અને રાયકો બંને ભાઈઓ આ ઘેઘર વડલાના છાંયે બંને ભાઈઓ સુઈ ગયા છે, તો ચાલ મારા ભાલાની અણીએ એને હું પિંગલગઢના ભાદરે પહોંચાડી દઉં. હા હે મોટા, હા લા પણ કોણ આવ્યું? હું કોણ આવ્યું? હે નીંદર ખેસા ખેસ્યો. અરે તારો ભલો થાય લા, આ શું છે બધું? જો તો ખરા એલા બાપુ, ઉભો રે ઉભો રે ઉભો રે, આ પોપો ઉભો કાય. અલે આ તું જલ લાયા, આલે 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 કોગરો કર નાખ. આમ કરજે પાછળ, કે આ બાજુ આગળ પાણી ઢોરતો નહીં. આયામ જવા દે હજી થોડુંક પાછળ, આયા ઢોર માં આમ જવા દે પાછળ છે જોલી બાજુ. આયામ ખુદનો આ યુરોપિયન હાથમાં નથી આવતો. મોટા પાણી એનું બહુ ઓલું છે કા? આ પિંગલ ગઢનું પાણી લા માયર મને હજી આપણે ક્યાંય પોગાડવાની એમ નહીં. અરે ભાઈ પિંગલગઢ ના જ્યાં બૈરામ ઠેઠાડું હું કાકા લો પી લે, આ ડાયરેક્ટ પિંગલગઢ આવી ગયું. એલા પણ એને જોતો ખરા ભાઈ, સસમા હે એને કેત બિસરે ખબર આ કયું કાને કાકા ભો પૂરું થઈ ગયું લાગે હે કોક સસમા વગર ના પૂ. આમ જો તું હે ને, હા આ જરાક પકડ વડલા ના, હું જરાક આમ ચક્કર મારી આવું આમ આમ ખબર નથી પડતી કે તું શે કઈ નવી નો આમ. હા લાવ હાલા ઝડપ રે ખાલ. મરાઠી? અરે તારું કાઢે તારું. હે રામ રામ ભાઈ, રામ રામ. હા ઈ રામ રામ ભાઈ, રામ રામ. હાલો પછી એટલે આઈ ગયો ને હેઠું રહે ગઈ. આમ આવતો ભડકે ભાઈ માલ છે સતો ખરો
કી બાજુ થી આવો તમે? એટલે હું તો મારી ઘરે થી જ આવું છું. આ તો બધા ઘરે થી ને જ આવતા હોય. આ કયું ગામ? એ તો કે પેલા આ પિંગલગઢ. હે પિંગલગઢ બહુ હારા માણસ દીકરો હોય તારા તાલકો આમ જોતી ભાઈ વાર છે ને એના ડુપ્લિકેટ છે ગોરી છે એ. હજી હું ઓલી જોવા તો દે પણ ઓલી હોળી ગઈ ને જોવા તો દે. બાજી હું નાયો નથી એટલે હોળી નો કલર રહી ગયો. મારે દીકરા એલા નાતા હે પણ હોળી ગઈ ને 6 મહિના થી જાણી જાય આપ એટલે જ ને હજી નાવાનું બાકી છે તો એટલે ઈ હજી અને આ પિંગલગઢ આ પિંગલગઢ આ જા જા ખા તારા બાપ ના સાચી વાત છે. અરે તમારો અરે ભાઈ એવું થોડુંક છે કઈ એને બાપા હામાં બેઠા હોય તો આપણે શું એનું રાત ભલે ને રહ્યું લે મારે એક કામ કરે મારે જરા ઉતામળ જવું છે આમ જો મને નથી મજા આવતી તો આમ શેટો ઉભો રહે ને મને આમ આમ ઓકરો ઉભો રહે આમ ખબર પડે રાજમાં ક્યાં ઉભું રહેવાય રાજ તો પ્રધાન છો ખબર પડવી જોઈએ ક્યાં ઉભો દ્વાર પર ક્યાં ઉભો રહીએ રાજના ગેટ ઉપર ઉભો હોય હારે વાંધો ને હાલ મારે બાપુ પાસે જવું હોય તો બાપુ ને મારે જરા ઉતામર જવું છે તું ઝડપ ઝડપ રાખ ભાઈ એમ ન હાલે આમ જો તાર પગાર કેટલો હે તાર પગાર કેટલો મારે બાપુ ઇમરજન્સી જેવું કામ છે પગાર વગર સમજો બાપુ કઈ નહીં દઈ દે તને આમ એક બાજુ મોરે છે ને આ એમ જો આ જવાની સીધી બાપુ રાજમાં પણ એક બાજુ મોરે છે ને આમ જો ટરી જાય ને કહો ખાતા પીતા બી ગયા તારા બાપ ના હતા એનું રોગ મોકડું મૂકી દો આમ જો બાપુ એ સમજતું નથી બાપુ હવે તમને નથી લાગી ગયું ને નહી રત્ના હા તો વાંધો નહીં બાપુ જય માતાજી જય માતાજી જય માતાજી હા હા હારું હારું તમને ન લાગ્યું ને હાલો હાંડી ઝુકાડતો હમણાં આવું હા પછી આવ તારા હાંડિયાની અહીંયા બગા હું અમને લાગે એક વાર મૂકી આવજા જલ્દી આવા બોતળા લઈ લઈને હેલો આવ તમારા પ્રધાન નો ક્યારું નો મનાવતો હતો કે ભાઈ મને જવા દે મને જવા દે કે ઉપર થી નહી રસ્તો જાય હે હું અહિયાંથી ખાઈ કો જલ્દી જણાવો હા મહારાજ અરે તો સાંભળો પોકરણગઢ થી આવું છું રત્નો રાયકો મારું નામ છે અને મારી બેન સગુણા ને હું તેડવા આવ્યો છું પઢિયાર રાજા તમારી ભલાઈ છે અરે મહારાજ અરે મારી બેન સગુણા ને રામદેવ વિરમદેવ જેવા બબે ભાઈ છે માટે એમાંથી નાના ભાઈ રામદેવના લગ્ન છે અને હું બેન સગુણાને તેડવા આવ્યો છું મહારાજ નહીં રત્ના શું વાત કરસ હા જે અજમલ રાજા
હરે તમુરિયો ભગત છે, હરે તમુરો લઈ અને ગામ ગામ ભટકે છે, હેવરા તુવળ વંશી કુળમાં રામદે ને વિરમદે જેવા કદાપી ભાઈ ન ઉતરે, માટે તમને સમજાવું છું શાનમાં, હરે હવે રજો ભાનમાં, નતે રત્ના જવું જોશે કબરસ્તાનમાં, માટે જે રસ્તે આવ્યા હો એ રસ્તે રવાના થાવ, એમાં જ તમારી ભલાઈ છે. અરે મહારાજ, અરે કોણ કહે છે કે અજમલ રાજા તંબુરીઓ ભગત છે, અને એમને ત્યાં તો ચાંદો અને સુરત જેવા રામદેવ વિરમદેવ જેવા બંને બાળ છે, અને એમાંથી નાના ભાઈ રામદેવ ના લગ્ન છે, અને હું મારી બેન સગુણા ને તેડવા આવ્યો છું. મહારાજ, ટૂંકી વર્ધુ છે, પંથ બહુ લાંબો છે, માટે અમને રજા આપો તો અમે રવાના થાય. રત્ન બહુ જીદે જેવો છે, કદાચ એનો ભાઈ રામદેવ પરિણતો હોય છે, ભાઈ તમારો ભાઈ રામદેવ પરિણતો હોય તો હાજે પિંગળગઢ ના રાજા પઢિયાર ને કંકોત્રી આપી છે, જો મને કંકોત્રી આપો હાથો હાથ તો જ પિંગળગઢ નો રાજા પઢિયાર માને, નહીતર આજ મારી શંકર જેલ ની અંદર તમને પૂરવામાં આવશે. અરે મહારાજ, અરે કંકોત્રી તો આપી છે, હું તમને વાંચી સંભળાવું, કારણ કે કંકોત્રી હું મારી બેન ને હાથો હાથ આપીશ. આ રત્ના રાખ સંભળાવું, જો કંકોત્રી ની અંદર સત્ય હશે આજ અમારી સગુણાઓ તમારી સાથે મોકલશું, નકર હેલ્ટો ના માર મારી અને આજ મારી શંકર જેલ ની અંદર તમને પૂરવામાં આવશે, અને પછી જોશું કે તારો ભાઈ રામદેવ તને કેમ તેડવા છોડાવવા આવે છે. અરે મહારાજ, મારી બેન સગુણાને હું કંકોત્રી હાથો હાથ આપીશ, કંકોત્રી તમને વાંચી સંભળાવી, હવે મારા બેન સગુણાને મારી સાથે મોકલો એટલે અમે રવાના થાય. હા પ્રધાનજી, હા કંકોત્રાની અંદર હરણ જુઠાળો છે, માટે રત્ના રાયકાને હેન્ડલના માર મારી આપણી સંકટ જેલ ની અંદર પૂરો, પછી આપણે જોઈએ છીએ કે એનો ભાઈ રામદેવ કેવી રીતે છોડાવે છે. વાહ પધિયાર રાજા, હા ભાઈ રામદેવ, મેં કીધું હતું ને કે પટિયાલ રાજા બહુ હઠીલા અને બહુ જીદી છે, મારી સાથે બેન સગુણાને મોકલશે નહીં, છતાં પણ તમારી જીદને લીધે મારે બેન સગુણાને તેડવા પિંગલગઢ આવવું પડ્યું, માટે ચાલ મારા ભાઈએ મને વચન આપ્યું હતું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો, હું મારતા ઘોડે જરૂર આવીશ, ચાલ મારા ભાઈ રામદેવને હું યાદ કરી. અરે આજ રતનો રે પુરાણો સાંભળ